રામનો જન્મ જેવી તિથિ ઉપર થયો તો જ્યાં મર્યાદા નો આંક આવતો તો નવમી તિથિ મધુમાસ પુનિતા ચૈત્ર સુદ નું, અને નવ નો આંક જ મર્યાદા વાળો છે. નવ એક નવ, નવ દો અઢાર, એક ને આઠ નવ, નવ તેરી હિતાવી, બે ને હાથ નવ, નવ ચોક છત્રી, ત્રણ ને છ નવ, નવ પંચા પિસ્તાલીસ, ચાર ને પાંચ નવ, છન્નેવે ચોપન, પાંચ ને ચાર નવ, નવસો ત્રેસઠ, છ ને ત્રણ નવ, નવ અઠા બોતેર, હાથ ને બે નવ, નવે નવે એક્યાસી, આઠ ને એક નવ, નવ દાંડ નેવું, નવ ને ઝીરો, નવ નવ ને નવ, આમાં કે આમ ભાંગે નહીં, ખંડિત ન થાય, મર્યાદા તૂટે નહીં. રામ હા હું બોલું તો મર્યાદાથી બોલવું પડે, નામ ઉભો રહેવું જ મર્યાદાથી ઉભો રહેવું પડે, નામ વાત કરી મર્યાદાથી કરવી પડે. અને કૃષ્ણ ખંભે હાથ મૂકીને પૂછીએ ગાય, કાંદોસ કેમ છે? કે આપણે ટેસ્ટમાં જ અહીં તો તારું કરી મને તો કઈક જોવા, નામ તો ન આવ્યું મને એનું, આમ ઓળખું છું, ફેસબુકમાં ઘણા મિત્રો હોય તો કદાચ ભૂલી જતો હું. હદુમામાં બહુ નાની ઉંમર છે, પણ ફરમાઈશ થઈ ગયો એક ચિઠ્ઠીમાં, અને બે ફરમાઈશ એને મોકલી છે. હાઠ વાળાના બાબાએ ફરમાઈશ ન દીધી હોય, વર્ષો સુધી સાહિત્ય સાંભળી 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 હું રાજી બહુ થયો, રાજી બહુ થયો. જો યુવાનો આવું સાંભળતા થઈ જાય ને તો ફરી વાર અમારું સાહિત્ય, અમારી વાર્તાઓ, અમારો શાસ્ત્રો, શાસ્ત્રોક્ત વાતો પાછી આવી જાય. ડીંગો ડીંગો હેલું છે ને, એવી ફરમાઈશ. શું ફરમાઈશ કરી ખબર? સંયંતક મણીની ચોરીની વાત કરો ને કામન કે તમે કેવટ લ્યો, કેવડી મોટી ફરમાઈશ. જો બેઠો દરિયો જોવાનો, આ બધું કઈ લેવા દેવું ન પડે. એ તો ખાતર નાખતા 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 ખેતર જ ખાતર થયું હોય, ત્યાં બધું નીકળે. ઘણા કહેતા હોય હારા પાડોમાં રહેવા દે, છોકરાઓમાં હારા સંસ્કાર આવ્યું, કે લખી નથી દીધું શંકર બાપા પાડોમાં ભૂતણા કાયમ રહ્યા, એક છોકરા થયા ગણી જવા. ભૂતના ભૂતો થાય તો માવતરના હોય તો આવે, નીકળ્યા પાડોથી થોડા આવે. વાત તમને કરું, કૃષ્ણ બાઉન્ડ્રી બહારનો વ્યક્તિ, હા પકડી જ ન હોગાય. જમના ના કાંઠે કે ગેડી જડે રમતો તો દડા ને ગેડી મારી દડો ઉલડી ગયો, જમનાજીમાં દડો સીધે સીધો ગયો તળીએ, દડા કોઈ જ ડૂબે. દેખો તમે દડા ને ડૂબતા જોયું? દડો પ્લાસ્ટિક નો હોય તો એનો ડૂબે, રબર નો હોય તો ડૂબે, સીથરા નો હોય તો ડૂબે, લાકડા નો હોય તો ડૂબે, દડો કોઈ ડૂબે જ નહીં, લોઢા દડે નહીં રમતા હોય, દડો ડૂબે જ નહીં. આને ડૂબાડ્યો, ધરાડ દડો ડૂબાડ્યો. કોઈ ન કરે હું કૃષ્ણ કરે, એટલે કીધું હરિ તારી અકળ ગતિ, પતંગિયાના પેટમાં બતી, કેન્યા લીટીકના થાંભલા ફીટકી રહ્યા, કેણે સેલ ફીટકી રહ્યા, રાતે ઉડે જાય બતી થતી જતી, વિચાર તો કરો કેવડું જનરેટર, કેવડું લેમ્પ, હા ક્યાંય પકડાય નહીં, ક્યાંય બંધાય નહીં. હા આજ કૃષ્ણ આવો છે, એ કાયલ આવો હશે. આપને કહું ભીષ્મ નામ સુદર્શન ચક્ર ઉપાડ્યું કુરુક્ષેત્ર મેદાનમાં અર્જુનને બચાવવા, કે ભીષ્મ મારી નાખત, આમ સુદર્શન ચક્ર ઉપાડ્યું ને, એટલે ભીષ્મે હથિયાર મૂકીને કીધું, પ્રભુ તમે કીધું તું ને કે હું કુરુક્ષેત્ર મેદાનમાં હથિયાર ધારણ નહીં કરું, કે કેદી કીધું તું, કેદી કીધું તું કે યુદ્ધ શરૂ થયું ને એની પહેલા તમે કીધું તું ને, કે હા એ વાત હતી, પણ યુદ્ધ શરૂ થયું પહેલા કીધું તું ને, કે હા, એ કે તેદી હતો એ સૂર્ય છે, તેદી હતો એ સૂર્ય છે, કે ના એ તો બીજો સૂર્ય ઉઈ ગયો, તેદી વાતો તો એ પવન છે, કે ના તેદી વેતું તો આ નદી ગંગાજીનું પાણી છે, કે ના કે તો આખી દુનિયા બદલી ગઈ, હું એનો શું કરવા રહું, ક્યાંય પકડાય નહીં. નરસિંહ મહેતા એ બોયડીના ધારાને થડે જઈ અને કેદારો ગયો, ન્યા ગયો, આમાં ઉદેડ્યા પીડ્યા કાંટા ભરાણા, અને તો નરસિંહ મહેતાએ કીધું ગોરીઓ ગમણે આવ્યો ને, બોલો બળદિયો કીધો. હા અને પ્રીતમે તો એથી આગળ કીધું, એક કડી કહું કવિ પ્રીતમ કહે છે, તમે ન ફટ છો નંદાજી ના લાલ રે, હું નહી એવી રે, તમે ન ફટ છો નંદાજી ના લાલ રે, હું નહી એવી રે, આજ તારે ને મારે એ લાકાન કહે જોયા ગે, મારે જ લાકાન
કરી કઈ હું મિત્રની ફરમાઈ પૂરી કરવા જાય. અદભુત પ્રસંગ, બેમાંથી એક જે યાદ આવશે કે હજુ નક્કી નથી તો કયો કે એક કે વલમ બહુ વાગે રે, મારું સાસુ તો દૂર સુજાન, જબ બિન જગે 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 મારી આહુ તો દૂર સુજાન, જબ બિન જગે. કરિયા અમને ન માર, વાયલમ બહુ વાગે, મારી સાસુ ચતુર સુજાન, જબકીન જાગે. કૃષ્ણને કાકરી તારાનું કઈ હગાય, રામને નો કહેવાય, રામને નો કહેવાય. હા, તમે ગંજી પતો જોયો એમ તો ન પૂછે, લગભગે જોયો હોય છે ગંજીપત. તમે એના એના 52 પાના હોય ને ગંજીપતાના, એના ફેરો 53મું હોય ખબર. હા, જોકરનું 53મું હોય, એને ડિઝાઇન કર રાખો ને તો ગંજી પતા ફેરવું હોય, ને ઉલટો કરી નાખો ને એટલે 52-52 હોય. આમ રાખો તો આપડા ફેરો હશે, બાકી આમ કરી નાખો એટલે 52-52 બાઉન્ડ્રી ની બહાર. કાના કાંકરિયા અમને ને માર, વાલમ બહુ વાગે, મારી સાસુ ચતુર સુજાન, ધબકીન જાગે. છેલ્લે પ્રીતમે લખ્યું છે કે તમે જીતા ગાયું ના ગોવાળ, હવે હું હારી, ભલે મળ્યા પ્રીતમ ના નાથ, મને ભવ દેજો તારી. અને શરણાગતિ સ્વીકારી લીધી. પણ આપણે તો ભગવાન એવો નહીં બાપના નોકરની જેમ કામ કરી દે, ત્રણથી ભગવાન કામ ન કરે, સોથી જે ભગવાન બદલાવી નાખીએ. માઇન્ડ એવા થઈ ગયા, ત્રણથી કામ સીધો, સોથી જે કામ ન થાય ભગવાન બદલો. એક જણો ગંગાજી ને આવા ગયો હતો, બહુ ઓછી થોડીક આવતા ઓછી થાય ને એવું કરતો, જ્યાં જ્યાં આવીને બેહતા દેજો. નેન્ય ગંગાજી નાવા ગયા, બ્રાહ્મણો એ કીધું કઈ કઈક નિયમ લેવું પડે, કે લીધું, કે હું નિયમ લીધું, એ કે મને ઘડીકર વિચાર કરવા દો, કે કરી લે. એ હારી ઘડી વિચાર કર્યો, હું નિયમ લઉં, હું નિયમ લઉં, હું નિયમ લઉં. એમાં એને નક્કી થઈ ગયું કે બાઈ ઉઠીને કાયમ અડદની ડાયરી નાખે, કાં કઢી કરે, આપણા ગામડાના રિવાજ. પછી અડદની આખડી લઉં, એ ઘેરે આવીને કહી દીધું, મારે અડદની આખડી છે, મારા હાટું નોખું શાક કરી દો, મૂલી તાલી હાટું જે અડદની દાઢી નાખવી નાખી દો, મારા હાટું કાયમ શાક નોખું કરવું. અને એમાં બરોબર ગામનો વાણિયો ખૂબ ધન કમાઈને આવ્યો, અને ગામની અંદર સુંદર મજાની ગૌશાળા બનાવી, કંદોઈને બોલાવીને કીધું, ગામ જમણવાર કરવો છે, આપણા ગામમાં શું જમણવાર થાય, કે લાહા લાડવાને સીણા, લાહા લાડવા અને સીણા. કે નહીં, ગામે કોઈ દી ન ખાધું એવું, કે ગામે અડદિયા કોઈ દી નથી ખાધા, એક અડદિયા કરી. અને ભાઈ એ ગામ જમવા બેઠો, પિત્તળની થાળીઓ અડદિયા પીરહાતા હોય, ખણીંગ 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 એ થાળીઓ પડતા હવે, ઓલાને અડદની આખડી બાજુ વારાને ક્યાં હોકઠા જેવા શું પડે, હોકઠા જેવા શું પડે, એક અડદિયા છે, એક અડદના હોય કે હા 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 હા, જિંદગીમાં પહેલી વખત અડદિયા ખાવા દીડ્યા ને આજે જ આખડી. એ હાતા અડદિયા થાળીમાં લીધા, પછી બે હાથ જોડીને કે આખડી રે આખડી, તું મારી માં, અડદ માથે ઉતરીને મગ માથે જા. દાઈબાઓ ભાઈ પણ વાણિયાને એમ થયું કે ગામડું ગામ છે, નડદિયા નો ભાવે, ને આ હું વાણિયો કરીને બેઠો, આ ગુંદના લોસા નો મારું ગામ ભીખુરી હતો, એટલે કંદોઈને કે ડાયર ભત ન કરતો, ખીચડી કરી. અને ભાઈ ત્રાંબિયાની ધારે ઘી પીરહાતી આવે, આ એ ફોરંબારી ખીચડી લીધી તો ખરી, હો પાને લઈને ધરાજોડો ખાડો કર્યો, એ ભર્યો. પછી બે હાથ જોડીને કે આખડી રે આખડી, તું મારી માં, મગ માંથી ઉતરીને પાછી હતી ન્યા જા, હવે પાછી હતી ન્યા જા. આપણી તો ટેકે આવી છે, આપણા તો નિયમે આવા છે, આપણા તો વ્રતે આવા છે, આપણે તો ભગવાને આવો જોઈએ, બાપના નોકરની જેમ કામ કરી દઈએ. હા, હું તો કે મારી કથા હાલતેથી કાલે જ પૂરી થઈ, કાલે બપોરે મારી કથા પૂરી થઈ. ભીખુદાનભાઈ આવી વાત મેં મારી કથામાં કીધું હતું, ને આજકાલમાં તમે વિડીયો જોતા હશો, બધું ફરે છે હમણાં, એ જોયું છે. એમાં મેં કથામાં કીધું હતું કે આવડા આવડા મોટા શાસ્ત્રો જે આપ્યા ને,
આવડાવડા શાસ્ત્રો આ દેશને દેવાની જરૂર જ નહોતી. આવડાવડા ગ્રંથો, હજારો ગ્રંથો આ દેશને દેવાની જરૂર નહોતી. આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી, ક્યાંય કર્યા ભોગવવાના છે, બ્રહ્માના બાપને જોડ્યો નથી, તારે કરવું હોય તો કરીને, ન કરી તો તારી મરજી. આ માફની ઘાણી નાખીને એમાં પેધી ગયા. બે નારિયાના ડોડા વધારશે માફ કરી દે, બે દીવા કરશે માફ કરી દે, એક વખત હાલીને જાવ છું માફ કરી દે. આ કરતા ગયા માફી માગતા ગયા, કરતા ગયા માફી માગતા ગયા. બાકી કે એ માપ બાપ કરનારું કોઈ નથી, કર્યા કર્મ ના ભોગવવાના છે. આ ફીડો સુધરી જાય, આને લાંબુ કઈ કહેવાની જરૂર જ નહોતી. આટલું કીધું હોત ને, આના હાટું જે દોડ્યા છે. અને આજકાલની નથી સાહેબ, એક યાદ રાખજો, આ એકલી નથી આવતી, 18 અવગુણ લઈને આવે. મત આખું લીસ્ટ છે કેટલા એવા બધા હું આવે. હા, 18 અવગુણ લઈને આવે. મારા બાપા એ બપોરા ખંભાળિયામાં કરે, વાળું કરવા મુંબઈ જાય. હા, તાકાત વાળી છે, ન આવે તો. આ તો પિતૃ ના પુણ્ય હોય તો ઝીરું હોય, બાકી આ ઝીરું હોય. હા, ચિત કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી, અક્ષિત ના લાગે આંકતકા તેથી બેઠું બોલાવે નહીં કોઈ. અહીં તો ચિત કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી, લોહી બટકા ભરે ભાઈ. હા, એ તો પિતૃ ના પુણ્ય હોય, બહુ અઘરું છે. ખૂબ રહો છો પણ અઘરું છે. તમે ક્યારે આવો મિત્રો, આ તો આહિર સમાજ છે એટલે કહું. ક્યારેક આવો, કુતિયાણા વટી, વંથલી વટી, માફ કરજો, માણાવદર વટી અને વંથલી જુનાગઢને રસ્તે આવો. રસ્તામાં એક ગામનું નામ આવશે બંટિયા, કોઈ વાંચ્યું હોય તો, ઘંટિયા બંટિયા, એ બંટિયા ગામ. અને બંટિયા મારી હંભરણની વાત કરું, હું તમને વેદપુરાની વાત નથી કરતો, જૂની વાતો નથી કરતો. જે વ્યક્તિને મેં જોયો, હું મળ્યો, એની હું તમને વાત કરું છું. એ બંટિયા ગામની અંદર ત્રણેજ આયુરના ઘર. અને સાહેબ એવા રિવાજ નીકળ્યા હતા, એ વખતે ગામ એક બાજુ થઈ જતા, એક થરા ગામ હોય ને એ હપી જાય, આખું ગામ હપી ગયું. આયરના દીકરાને વાડીએ મૂલે નહીં જવાનું, આયર ને કામ કરવા નહીં જવાનું, આયરને ત્યાં બીડી નહીં દેવાની, એને બાકર નહીં દેવાના. હવે બંધારણ ગામે બાંધતા, એ બંધારણ બાંધતા 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 ગામના વાણંદ દેવજીને કીધું તારે આયરું દાઢી કરવા નહીં જવાનું. અને એ ગામનો અડીખમ આયર રામ બાપા રામ રૂડા, મારું અટકનો આયર એ રામ રૂડા, મારું મેં જોયેલા રામ બાપાને ખબર પડ્યા. દેવજીને બોલાવીને કીધું કે દેવજી સાંભળ્યું છે કે ગામ તારી માથે દબાણ કરે છે, કે આ બાપુ ગામે કીધું છે કે આમ કર કે દીકરા એક કામ કરીને ગામ ઘેરો ભળી જાને, અમે ત્રણેય મારા ખર જ માણા વધર જઈને દાઢીઓ કરાવી લે, હું ગામ ઘેરો ભળી જા. કે બાપા વાત હતી પણ મારું પેટ નહીં ભરાય ને તો છોકરાઓને લઈને સુરત વયો જાય ને કસરી ખાઈ જાય, બાકી તમારા ત્રણ ઘરને નહીં મૂકું. વાત વટે ચડી, વાત વટે ચડી. હજો ભાઈ હમણાં ગુજરી ગયો, એ દીકરાઓને બોલાવીને રામ બાપા એટલું કીધું, છોકરાઓ આ વાણંદ આપણે હારે હઠ લઈને બેઠો, આપણે સામે બેઠો, આ ત્રણ ઘરની માથે આનો રોટલો ન હાલે, અને જીવાય માટે કઈક દિયો, અને જીવાય કઈક કાઢી દો. કે બાપા હું જીવાય દઈએ, કે તમને મન પડાવી દો. ના બાપા તમે કયો જીવાય દઈએ, કે જાઓ માણાવદર જઈને 10 વીઘા જમીન ખાતે કરી દો. અને માણાવદર જઈને 10 વીઘા જમીન ખાતે કરી દીધી. 1.5 વર્ષ 2 વર્ષ પેલા મારો બંટિયા પ્રોગ્રામ હતો, ચાની કેટલી લઈને ભાભુ આવ્યો, તમે કીધું દેવજી ભાઈ પેલી જમી દીધી તું, મને કે બાપા એ હું હો, મને જમી દીધી છે. જો વાણંદ જીવે છે, રામ બાપા ગુજરી ગયા. કાળ જાય અને કેણી રીએ, અને રીએ ભલાની વાત, આ તો સમદર લંગી સાત, પછી મોર હાલે મેપડા, અહીં તો કાળ જાય ને કેણી રીએ બાપા.